गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बेटा? मजामां? तो स्टार्ट थाय छे एक सरस टॉपिक जे आपणे छेल्ले भण्या के जेनुं नाम हतुं साइक्लोट्रॉन। तो प्रश्न हतो के साइक्लोट्रॉन गया लेक्चरमां तमे कीधुं त्रिज्या ए वेगमानना समप्रमाणमां छे, एना विशे थोड़ू डीपमां लेजो। बे मार्कनो सवाल, त्रण मार्कनो सवाल के चार मार्कनो सवाल पूछाय, पण वेचाय कई रीते, एमसीक्यू कई रीते बने ए जोईए दोस्तो। तो पहेलुं साइक्लोट्रॉन छे एनो उपयोग शुं? तो आल्फा कण, प्रोसिट्रॉन एवा कोई पण कणने प्रवेगित करवा माटेनो यूज थाय छे। एने शुं करवा माटे दोस्तो? प्रवेगित करवा माटे। एटले कोई पण विचार होय अथवा तो एनी साथे आए। बहु वर्षो पहेला आनी ऊपर काम करनार बे वैज्ञानिक हता, ए लोकोनुं नाम याद राखजो, लॉरेन्स अने लिविंगस्टन। फरी लॉरेन्स अने लिविंगस्टन। એ લોકોને ન્યુક્લિયસ કેવું છે, એનું બંધારણ કેવું છે, કેવું દેખાતું હશે, એની માટે પ્રયોગ કરે બે વૈજ્ઞાનિક નામ લોરેન્સ અને લિવિંગસ્ટન। એવી ખબર પડી કે આપણે જ્યારે ફેંકીએ છીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં જાય છે। એનો મતલબ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેના કારણે આને ઊર્જા મળે છે। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના કારણે ઊર્જા મળે છે, પણ બંને परस्पर लंब छे, એટલે એને ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખાય છે। પરી ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખાય છે। ખબર પડી ગઈ હતી, ગયા લેક્ચરમાં ભણી ગયા કે ત્રિજ્યા એ વેગમાનના સમપ્રમાણમાં છે। બોલો દોસ્તો, ત્રિજ્યા એ વેગમાનના સમપ્રમાણમાં છે, એટલે કે ત્રિજ્યા વધે વેગમાન વધે, પરંતુ આવૃત્તિમાં કશો જ ફરક પડતો નથી। कारण के आवृत्ति एक गति ऊर्जा पर आधार राखती नथी। तो बहुत इम्पोर्टेंट एवो सिद्धांत आई गयो के मध्यम क्रम ना चुंबकीय क्षेत्र में विद्युत भार ने वारंवार पसार करो एटले ऊर्जा मेळवी शकाय छे, ऊर्जा वधारी शकाय छे। मध्यम क्रम ना चुंबकीय क्षेत्र में विद्युत भार ने वारंवार गति कराओ, तेनो ऊर्जा मळे छे। ए ऊर्जा ना कारणे लंब रूपे रहेलू चुंबकीय क्षेत्र ए विद्युत भार ने वर्तुळाकार गति करावे छे। लंब रूपे रहेलू चुंबकीय क्षेत्र विद्युत भार ने वर्तुळाकार गति करावे छे, एटले एनी आवृत्ति ए झड़प के त्रिज्या पर आधार राखती नथी। પણ ત્રિજ્યા એ વેગમાન પર આધાર રાખે છે। તો બેટા આ તમારો એક નાનકડો સવાલ, તમને કોઈ પૂછે કે સાયક્લોટ્રોનની આકૃતિ દોરો, તો બે પ્રબળ ચુંબક આને દક્ષિણ ધ્રુવ કહેવાય સાઉથ, અને ઉત્તર ધ્રુવ કહેવાય। તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રની વચ્ચે આપણે એક પ્લેટ મૂકી દઈએ છે, તો બે નાના પોલા ધાતુના અર્ધ નળાકારની આ એક રચના બીજી રચના, એટલે આ ભાગને મેં અહીં દોર્યો છે। આ બે પોલા નાના અર્ધ નળાકાર આ લોકોના શેપ ડી જેવા છે, એટલે આને ડીસ કહેવાય, ડીસ ડી ડબલ એસ। આને હું ડી વન કહી દઉં, આને હું ડી ટુ કહી દઉં, આ લોકોને કોની વચ્ચે રાખવાના? તો કે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વચ્ચે। એ સપ્લાયને ચાલુ કરવા માટે કમ્પલસરી ઊંચી એસી આવૃત્તિ વાળા સપ્લાય સાથે જોડવું પડશે। હવે ઇમેજિન કરો કે ધારી લો કે આમાંથી ઘન વીજભાર બહાર આવ્યો। ધારો કે શરૂઆતમાં આ પ્લેટ, સોરી, શરૂઆતમાં આ પ્લેટ ઋણ અને આ પ્લેટ ધન છે, તો અહીંથી જેવો વીજભાર બહાર આવશે એટલે વીજભાર અહીં આવશે, કારણ કે ધન એ કોની તરફ આકર્ષિત થાય? ઋણ। એ જેવો ભ્રમણ કરતો હશે, હવે યાદ કરો એસી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ દસમું ધોરણ, માઇનસ હોય એ હવે પ્લસ થઈ જશે, પ્લસ હોય માઇનસ, એટલે આ ભ્રમણ કરીને અહીં આવશે। હજી ફરતો હશે ત્યાં ફરી પાછું આ માઇનસ થશે, આ પ્લસ થશે, એમ એ સતત આ રીતે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો રહેશે। અને જ્યારે એને થ્રો કરવાનું હશે, ફેંકવાનું હશે, ત્યાં એ પોતાના ટાર્ગેટ પર અથડાઈ જશે, એટલે ઋણ પ્લેટથી એને બહાર કાઢી શકે। દોસ્તો, એના ત્રણ બહુ અગત્યના ઉપયોગ છે। પહેલો ઉપયોગ છે એ ફિઝિક્સ માટે, કે તમે આનાથી કોઈ વીજભારને પ્રવેગિત કરીને ન્યુક્લિયસ ઉપર બોમ્બારિંગ કરી શકો છો, પ્રતાડન કરી શકો છો, એની પર મારો ચલાવી શકો છો।
केमिस्ट्री आपने वो सिखवाड़े कि तमें जे पदार्थ छे ये पदार्थ नी अंदर आने मारो चलाओ इले अंदर जता रहे इतले ना आयन में घुसाड़ो इले ना गुणधर्मो बदली शकाय अथवा एनी अंदर एना नवा द्रव्य नु निर्माण करी शकाय। જ્યારે ત્રીજો કોન્સેપ્ટ સૌથી ડિફરન્ટ છે કે તમે રેડિયોએક્ટિવ પદાર્થની મદદથી કેન્સર જેવા રોગોનું નિદાન કરી શકો છો। બાયોલોજીમાં આવે કે કોઈને કેન્સર થઈ ગયું હોય કે ટ્યુમર ગાંઠ થઈ ગઈ હોય તો એની પર બોમ્બારિંગ કરવામાં આવે, એની પર આયનોનો મારો કરવામાં આવે ત્યારે આ યુઝ થાય। દોસ્તો બહુ જ આઈએમપી ટોપિક સાયક્લોટ્રોન, ધ્યાનથી જોઈ લો બધું થિયરી પોર્શન। પહેલા કોણે શોધ કરી, કઈ રીતે શોધ કરી, સિદ્ધાંત, આકૃતિ, એની રચના અને એના ઉપયોગ જોયું છે।